નમસ્કાર મંતવ્ય ન્યૂઝના લોકપ્રિય કાર્યક્રમ મારો સાથે હું છું કાર્યક્રમની શરૂઆત કરીએ રાજ્યમાં આવાસ યોજના હેઠળ મહાનગરપાલિકા દ્વારા નિર્માણ કરાયેલી વિવિધ યોજનાઓના આવાસો ભાડે આપીને લાભાર્થીઓ કમાણી કરી રહ્યા હોવાનું બહાર આવ્યું છે ઘર વિહોણા ગરીબોને ઘરનું ઘર આપવાનું સ્વપ્ન ચકનાચૂર થઈ જાય તેવી વાસ્તવિકતા ચેકિંગના અભાવે લોલમલોલ ચાલી રહી છે

ગરીબોને આવાસ આપવા ઉદ્દેશ્યથી ક્યાંક ને ક્યાંક પ્રધાનમંત્રી આવાસ યોજના ચાલી રહી છે અને આ જ પ્રધાનમંત્રી આવાસ યોજનામાં અનેક કૌભાંડો છે તે ચાલી રહ્યા છે કહી શકાય કે ઘણા જે આગેવાનો છે તે પોતાના નામે છે તે ઘર કરી લે છે અને તેને ભાડે આપી દે છે ખાસ આ જે પદ્ધતિ ચાલી રહી છે તેને લઈને રાજકોટવાસીઓ શું કહી રહ્યા છે આપણી સાથે રાજકોટવાસીઓ જોડાણા છે એમની સાથે વાત કરીશું શું કહેશો પ્રધાનમંત્રી આવાસ યોજના યોજના અંતર્ગત અનેક જે આવાસો છે તે આપવામાં આવે છે પણ છતાંય કેટલાક લોકો છે તે આ જે આવાસો છે તે ભાડે આપી બીજા રહેવા વયા જાય છે આ સંદર્ભે શું આપણે સૌ જાણીએ છીએ તેમ વર્તમાન જે શાસક પક્ષ છે એ મોટી મોટી ગુલબંગો જ્યારે ફેંકતી હોય છે કે છેવાડાના માનવી સુધીનો અમે વિકાસ કરશું ગરીબમાં ગરીબ વ્યક્તિને સરકાર તરફથી આ આટલી આટલી સુવિધા મળશે આ છે તે છે પણ રાજકોટ શહેરની અંદર ઘણી વખત એવા બનાવો બન્યા છે જે પ્રધાનમંત્રી આવાસ યોજના બને છે અથવા તો પચીસ મીટર ચોરસ મીટરના જે ફ્લેટો બનાવવામાં આવ્યા છે એ ગરીબ માણસોને એ પ્રોવાઈડ કરવાના હોય છે ડ્રો કરી સિસ્ટમ કરી અને એ લોકોને પ્રોવાઈડ કરવાના હોય છે એની જગ્યાએ ક્યાંક ને ક્યાંક જે કરોડપતિ લોકો છે અથવા તો શાસક પક્ષના કાર્યકર્તાઓ છે આવા લોકો એમના ફોર્મ ભરી અને એ એન કેન પ્રકારે એ ફ્લેટ મેળવી લેતા હોય છે અને એ ફ્લેટને પછી ભાડા પેટે ચડાવી અને પોતાની નિજી આવક ચાલુ કરતા હોય છે અને એની સાબિતી એ છે કે ઘણી વખત કોર્પોરેશનના એસ્ટેટ વિભાગ દ્વારા ત્યાં રેડ પણ પાડવામાં આવી છે કે ભાઈ કોને ભાડે આપ્યો છે કોને નથી આપ્યો તો એ ફ્લેટોને સીલ કરવાના બદલે ક્યાંક ને ક્યાંક કોર્પોરેશનના ભ્રષ્ટ જે અધિકારીઓ છે ત્યાંથી લાંચ અને રિશ્વત લઈ અને ફ્લેટને ભાડું રહેવા માટે આપી દઈએ છે અને માલિક આરે ફ્લેટના માલિકો આરે જે કાંઈ નક્કી કરવું હોય છે એ નક્કી કરી અને ફ્લેટને સીલ પણ નથી મારતા તો પૂરેપૂરો ભ્રષ્ટાચાર રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાધીશો અત્યારે કરી રહ્યા છે શું કેશો કઈ પ્રકારની કાર્યવાહી થવી જોઈએ આ જે ફ્લેટ ધારકો સામે કે જે ફ્લેટ પોતાના નામે લઈએ છે અને તેને પછી ભાડે આપી દે છે કાયદાકીય રીતે જોવા જઈએ તો કાયદો તો ઘણો બનેલો છે કાયદામાં તો એ જોગવાયો છે કે ભાઈ ગરીબને આ મળવું જોઈએ ગરીબને તે મળવું જોઈએ પણ હકીકતમાં હું કહેવા જાઉં તો ગુજરાતમાં ગરીબ હોવું એક ગુનો છે બીજાની તો મને ખબર નથી પણ ગુજરાત રીતે ગુનો ગુનો જ કહેવાય ને જો ગરીબોના નામે યોજના બને છે દરેક યોજનાઓ કહે છે ગરીબના લાભાર્થે બને છે પણ પહેલી વસ્તુ તો એ કે ગરીબ કોણ ગરીબની વ્યાખ્યા શું કોણ જોવે છે કે ગરીબને અપાય છે ખરેખર આ ફ્લેટ બને છે અનેક ફ્લેટો બને આપણે જોઈ છે તો ગરીબોને સુધી પહોંચે છે આ યોજના ક્રાઇટેરિયા નક્કી કરવો જોઈએ સરકારે ગરીબ જે ગરીબ વર્ગ છે મધ્યમ વર્ગની નજરે જોઈએ તો આપણને એમ દેખાય કે આ આ વ્યક્તિને ખાવાના ફાફા છે આ વ્યક્તિને ખરેખર મળવું જોઈએ એની જગ્યાએ ઘરમાં ફોરવેલું હોય છે લોકોને લોકોના છોકરા મોટી મોટી સ્કૂલમાં ભણતા હોય છે એ લોકોને ફ્લેટ મળે છે તો એ લોકો શું નક્કી કરતા હોય છે આપણે તો એક સામાન્ય માણસો શું કરી શકીએ પણ મને એ નથી સમજાતું કે એ લોકો આવે ક્રાઇટેરિયા કેવી રીતે નક્કી કરતા હોય છે કે આ ગરીબ છે એને આપવું જોઈએ કોમ ભર્યું એટલે શું એ ગરીબ થઈ ગયા તપાસ કરવાની કોઈ જવાબદારી હોતી નથી સરકારની કે અધિકારીઓની પણ મૂળ મુદ્દો શું છે કે અધિકારીઓને મળી જાય છે સત્તાધીશોને મળી જાય છે કોર્પોરેશન હોય કે કોર્પોરેટર હોય કે અન્ય કોઈ નાનો એવો કોર્પોરેટર તમે અત્યારે જોવા જાઓ ને તો પચીસ ત્રીસ લાખની પચાસ લાખની ગાડીમાં ફરતો હોય છે એને શું એવું ક્યાંથી આવક છે એ બધી આ જ આવક છે ગરીબોના નામે યોજનાઓ બનેલી છે જે ફ્લેટ બનેલા છે અત્યારે આ નવું નવું વાત જાણવા મળી કે ભાઈ ફ્લેટ બધાય આપે છે એ ભાડે આપે છે તો એમાં કઈ રીતનું કરે છે ઓલા સત્તાધીશો એના કે કહેવાય ને માન્યતાઓને આપેલા છે અને અહીંયા તો કોઈ જોવા જવાનું છે નહીં અને જોવા જાય છે તો અહીંયા સેટિંગ કરી લે છે કે ભાઈ તારો છે તું મને બે લાખ આપી દેજે તેરી બી ચૂપ ને મેરી બી ચૂપ

જે આવકનું પ્રમાણપત્ર કાઢવામાં આવે છે એ તો એમણે આપી દેવામાં આવે છે કે ભાઈ રેશન કાર્ડ અને આધાર કાર્ડ આપો એટલે તમારો આવક તમે નક્કી કરશો કે ભાઈ એક લાખને વીસ હજાર રૂપિયા આવક લખી આપો તો મામલતદાર સાહેબ એમણે સાઇન કરીને આવકનો દાખલો આપી દે છે તો હું એવું કહું છું કે જે આ બધું જ જે ષડયંત્ર છે એ બધા જ અધિકારીઓની મિલીભગત છે કોર્પોરેશનના અધિકારી હોય મામલતદાર સાહેબના અધિકારી હોય બધાને જ મિલીભગતથી આ બધું થઈ રહ્યું છે તો હું એવું કહું છું કે આ લોકોને ફ્લેટ આપવામાં આવ્યા છે એ ફ્લેટ હકીકત કોણે આપવા જોઈએ જે ગરીબ વ્યક્તિ છે એને આપવા જોઈએ એની તદ્દ તપાસ થવી જોઈએ અને પછી જ એ ફ્લેટનું વિતરણ થવું જોઈએ કે શો કોર્પોરેશન તરફથી જે કાર્યવાહી થાય છે તે કઈ પ્રકારની કાર્યવાહી થાય છે એક બરાબર છે બધુંય મારે કઈ આગળ નથી જવું બરાબર શું કે જે અત્યારે કાર્યવાહી કોર્પોરેશન તરફથી જે થાય છે તે કાર્યવાહી કઈ રીતે થાય છે કોર્પોરેશન તરફથી થતી કાર્યવાહી એક નાટકનો ભાગ હોય છે મિલી ભગત તો છે જ પણ નાટકનો ભાગ હોય છે કે પેપરમાં આમ આપવા પૂરતું કે ટીવીમાં આપવા પૂરતી કાર્યવાહી થાય ફલાણી જગ્યાએ આપણે રેડ પાડીએ રેડ પાડવા જનાર અધિકારીઓને પહેલેથી ખબર હોય કે આ ફ્લેટ કોનો છે કારણ કે એક તો મિલી ભગત છે એટલે એને ખબર જ હોય કે આ કોનો ફ્લેટ છે ખરેખર ગરીબોને ખબર નથી હોતી ઘણા ઘણી ઘણી જગ્યાએ ગરીબોને જેને મળવા જોઈએ ખબર જ નથી હોતી કે હું એ ક્રાઇટેરિયામાં આવું છું અને મને મળવો જોઈએ ફ્લેટ આ એને ખબર નથી હોતી અને લાગવગ્યા ફાવી જાય છે હવે લાગવગ્યા ફાવી જાય એટલે ઓલા લોકોને તો શું આવી રીતે હડતાળું કરવાની એને દેખારા કરવાના અને એક મેઇન વસ્તુ તો આપણે અત્યારે પબ્લિક જાગૃત નથી એ મેઈન અધિકારીઓ આ ભ્રષ્ટાચાર કરે છે એના અવેજમાં લોકો જાગૃત નથી આ જાગૃતતા લોકોમાં પણ આવવી જોઈએ કે મારો શું હક છે અને મને શું મળવું જોઈએ એ પણ ખબર નથી કે સો કોર્પોરેશન તરફથી જે કાર્યવાહી થાય છે એ કાર્યવાહીને આપ કઈ રીતે ગણો છો અને ખાસ તો આ ફ્લેટ ધારકો સામે કઈ પ્રકારની કાર્યવાહી થવી જોઈએ કારણ કે જે પોતાના નામે તો લીએ છે પણ ભાડે આપી દે છે કોર્પોરેશનની કાર્યવાહીની તમને હું વાત કરું તો કોર્પોરેશન જે રીતે કામ કરે છે ભૂતકાળની અંદર ટૂંક સમય પહેલા નજીકના સમયમાં જે રીતે અગ્નિકાંડ થયો છે જે રીતે અગ્નિકાંડની જે ઘટના બની છે આ લોકોએ કેવી રીતે એને કમ્પ્લીશન આપી દીધી છે શું છે સીધા કોર્પોરેટરોના નામ આવે છે સીધા અધિકારીઓના નામ આવે છે ડીપીઓના નામ આવે છે અત્યારે બધા લોકો જેલમાં છે અને જે રીતે ફ્લેટના ભ્રષ્ટાચારની વાત છે તો વારંવાર વારંવાર કોર્પોરેશન દ્વારા ધ્યાને સ્થળ તપાસ કરવામાં આવે છે ને મળે છે ભાડું છતાં એ લોકો એને સીલ નથી કરતા અને ક્યાંક ને ક્યાંક કંઈ ને કંઈ લાંચ લઈ અને એ ફ્લેટને એમણે ખુલ્લા રાખે ચોક્કસથી જે માલિક હોય છે તે માલિક તે ફ્લેટમાં નથી રહેતો અને ખાસ તો આ માલિક છે તે ભાડું આપે છે અને ભાડાની આવક મેળવે છે અને જ્યારે કોઈ અધિકારી ત્યાં પહોંચે છે તેને કે લાંચ આપવામાં આવે છે એટલે કે તમામે તમામ તંત્ર છે તે ક્યાંક ભ્રષ્ટાચારમાં રચાયેલું પચાયેલું છે આવી પ્રતિક્રિયા હાલ રાજકોટવાસીઓ આપી રહ્યા છે ખૂબ જ ગંભીર પ્રશ્ન છે અને આનું નિરાકરણ સરકારે ત્વરિત કરવું જોઈએ ખબર પડશે લલિત વ્યાસ સાથે ધ્રુવકુંડલ રાજકોટ દર્શક મિત્રો કાર્યક્રમમાં આગળ આજ મુદ્દે સાંભળીએ સુરતની જનતાનો અવાજ ગરીબોના ઘર કોણ ગાપચી મારી રહ્યું છે પ્રધાનમંત્રી આવાસમાં બનેલા ઘરો ફ્લેટો શું ખરેખર જરૂરિયાત મન સુધી પહોંચી રહ્યા છે ખરી અને પહોંચી રહ્યા છે તો ત્યાર બાદ શું તેનો સદુપયોગ થઈ રહ્યો છે કે પછી તેને ઇન્કમનો એક સોર્સ બનાવવામાં આવી રહ્યો છે ત્યારે કેટલાક લોકો હાલ આપણી સાથે જ આપણે લોકોથી જ વાતો જાણે કે એમનું શું કહેવું છે આપનો શું મત છે જે રીતના આવાસો મળી રહ્યા છે આવાસની અંદર ફ્લેટ મળે છે એ જરૂરિયાત મન સુધી પહોંચી રહ્યા છે ના અત્યારે આમ હાલમાં અમારા મિત્રો ઘણા લોકોએ ફોર્મ ભર્યા છે હાલમાં તે જ નંબર નથી લાગ્યા જે જરૂરિયાત મંદો છે તેમને જ નંબર નથી લાગ્યો જે જરૂરિયાત મંદોને નથી જે મોટા વેપારીઓ વર્ગના છે જે રૂપિયા આપીને પોતાનો નામ પર કરાવે છે ઘરો આવાસના પણ જે એકચુલીમાં જ્યારે પહોંચવા જોઈએ જે ગરીબ વર્ગ છે જે નાના મધ્યમ વર્ગના લોકો છે એ લોકોને પોચવા જોઈએ તે લોકોનો નંબર આવતો નથી હાલમાં અત્યારે આ મારું કહેવું એટલું જ છે કે જે લોકો ફોર્મ ભરી રહ્યા છે તે લોકોને નંબર લાગવો જોઈએ જે જરૂરિયાતમંદો ઘર પહોંચવા જોઈએ તેને પોચવો જોઈએ નંબર ખરેખર જે જરૂરિયાતમંદ છે તેના સુધી ઘર પહોંચી નથી રહ્યા અને પછી વચ્ચે અધિકારીઓના પણ ક્યાંક ખિસ્સા ગરમ થઈ રહ્યા છે આ તો એવું છે કેવાનો મતલબ કે જે ગુજરાત સરકારમાં જે ગરીબોને ઘર ફાળવામાં આવ્યા હતા આવાસ યોજના એટલે કહેવાનો મતલબ એ જ છે કે ગરીબો માટે છે બીજી વાત તો એમાં છે કે ગરીબી કંઈ કરતા નથી ઘાલ ઘર લઈને ભાડા પર આપી દે છે ને ગજા ભરવાના કામ છે બીજું કંઈ નથી એમાં ગરીબો માટે જે બી થાય એ કરો તો સારું હમણાં પણ કેટલા ફોર્મ કહેડા તો એ ફોર્મ પૈસાવાળાને મળ્યા બાકી ગરીબો નથી મળ્યા ચોક્કસ ચોક્કસથી ક્યાંક પૈસાવાળાને મળે એ વાત છે પણ ક્યાંક આ જે આવાસો છે રાજકોટનો પણ એક કિસ્સો છે કે એકસો જેટલા ફ્લેટો ક્યાંક સર્વે દરમિયાન કે તપાસ દરમિયાન ખબર પડી હશે તો ત્યાં સીલ મારવામાં આવ્યા સુરતમાં પણ ઘણા બધા આવાસો છે ઘરો છે આપને શું લાગે છે ખરેખર તંત્ર જો ને સરકાર શ્રી આની અંદર યોગ્ય તપાસ કરશે તો ઘણા ખરા અધિકારીઓને પણ આની અંદર મિલીભગત જોવા મળશે અને ખરેખર જરૂરિયાતમંદો સુધી અમારી દ્રષ્ટિએ અમે જ્યાં સુધી સર્વે કર્યો છે અને જોયું છે ત્યાં સુધી કોઈપણ જરૂરિયાતમંદો ને આવાસ યોજના હેઠળના લગભગ નહીવત માત્રાની અંદર એ લોકોને મકાન નથી ફાળવાયા ને વેપારી વર્ગ આની અંદર અધિકારીઓ સાથે ક્યાંક ને ક્યાંક મોટા લેવલ ઉપર સંકળાયેલા છે ને પૈસાના જોર ઉપર કરાવીને ડ્રોનની અંદર એ લોકો સેટલમેન્ટ કરાવીને ત્યાંથી એ મકાન એકબીજાને અપાવી દે છે ને આ મકાન અપાવ્યા પછી એ લોકો

અત્યંત જરૂરી છે એ જરૂરિયાત છે ખરેખર જરૂરત છે એને આવાસ મળવું જરૂરી છે જ્યારે લોકો પૈસાદાર લોકો પણ આ આવાસ લે છે પોતે આવાસમાં રહીને પંદર પંદર લાખોની ગાડી યુઝ કરતા હોય છે આવાસ મળી જાય છે પછી એ લોકો ભાડા પત્તા પર ચડાવી દેતા હોય છે ખરેખર એ તપાસ થવી જરૂરી છે જેમ રાજકોટમાં અત્યારે હાલ એકસો ત્રીસ જેટલા આવાસ સીલ થયા છે તે રીતે સુરતમાં પણ તપાસ થવી જરૂરી છે બેન 130 જેટલા ફ્લેટ રાજકોટમાં પણ સીલ કરવામાં આવ્યા છે સુરતમાં ભી આપણે જાણીએ છીએ કે અનેક આવાસો આવ્યા છે શું માનવું છે આપ જેને જરૂરી છે અત્યારે હાલ એને મળવા જરૂરી છે કારણ કે કેટલાક જણ અત્યારે એવા છે કે જેને ઘર નથી એ લોકોને અત્યારે મળવું જરૂરી છે કારણ કે જે આપણે જાણીએ છીએ કે જે પૈસા લઈ લે છે ફ્લેટ પછી એ ભાડે આપી દે છે એના કદાચ જેને જરૂરી છે એને મળવું જરૂરી છે એમ સચાનની પણ બેન ક્યાંક વાત ઉઠી રહી છે તો શું લાગે છે શું ખરેખર

એ લોકો અધિકારીઓ જાતે પોતાના જ મિલી ભગતથી પંદરથી વીસ આવી રીતે બુકિંગ કરાવે છે એમાં પાંચ સાત લાગે છે અને એ ભાડે આપે છે જાતે એ પંદર વીસ લાખ રૂપિયાની ગાડી પર આવે છે અને એ પછી ભાડે આપે છે હું અમારી ખાસ માંગણી એટલી જ છે કે જે રાજકોટમાં જે તપાસ થઈ છે એ તપાસ તમારી સુરતમાં પણ થવી જોઈએ અને એનો નિકાલ જલ્દીમાં જલ્દી થવો જોઈએ એ અમારી યોગ્ય વિનંતી છે ચોક્કસ જે રાજકોટની અંદર કાર્યવાહી કરવામાં આવી છે એકસો ત્રીસ જેટલા ફ્લેટો છે ખરી ભ્રષ્ટાચાર તો હોય જ છે પણ આપણે એટલી માંગણી રાખીએ છીએ કે જે રાજકોટમાં થયું છે એવું આપણે સુરતમાં બને સુધી નહીં થવું જોઈએ આપ શું માંગશો એને લઈને હું છું કે જે આવાસ બને છે તે લોકો પાંચ વર્ષ પાંચ વર્ષ માટે તકે છે પંદર થી વીસ વર્ષ માટે તકવું જોઈએ જે ગરીબોને આપવામાં આવે છે ગરીબો ત્યાં રહી અને એને ટીકા સારી વસ્તુ આપવી જોઈએ સરકારે કારણ કે આપને આગળ વધવાનું છે ગરીબોને આગળ લાવવાના છે આપને પણ એનો ફાયદો પૈસા વાળો ઉપાડે છે એ લોકો ત્યાં મોટો પૈસા ખર્ચીને લઈ છે પંદર લાખની ગાડીમાં ફરે છે અને ગરીબ લોકો ત્યાં ગરીબ જ રહે છે આપની ગરીબી વસ્તી આગળ વધતી જ નથી ને આપને ગરીબોને આવાસ ગરીબોને સહાયરૂપ બનાવવા માટે તપાસ કરવી બહુ જરૂરી છે

આજ માંગણી છે કે સુરતમાં આવી હાલત ના થાય દરેક ઘર સુરતમાં આવી હાલત ના થવી જોઈએ કારણ કે સુરતમાં પણ મોટી સંખ્યામાં લોકો આવાસનો જે ડ્રો છે એ કરતા હોય છે એમને ડ્રોમાં મળતી હોય તેઓ એનો ઉપયોગ પણ કરતા હોય છે પણ ક્યાંક ને ક્યાંક એની અંદર ભ્રષ્ટાચાર પણ સામે આવતો હોય છે ભ્રષ્ટાચાર વગરનું કોઈ તંત્ર છે જ નહીં આજે તમે કોઈ પણ વસ્તુ તમે લેવા જાવ કોર્પોરેશન સરકાર પાસે તો એ ભ્રષ્ટાચાર સિવાય શક્ય જ નથી કારણ કે આમાં અધિકારીઓને મિલીભગત વગર કોઈ શક્યતા જ નથી

અને ક્યાંક ભાડેથી આવાસ આપવામાં આવે છે તો બીજી બાજુ જે આવાસ સસ્તા હોય છે તે જ આવાસની અંદર મસ્ત મોંઘી ઢાટ ગાડી લઈને વાહનો લઈને લોકો ત્યાં રહેતા પણ જોવા મળતા હોય છે અને ત્યારબાદ પોતાનો આવાસની અંદર રહેઠાણ કરવા માટે અધિકારીઓને ક્યાંક પૈસા ચાપીને મોડું બંધ કરાવી દેતા હોય છે અને તપાસનો ધમધમા માત્ર કાગળ પર જોવા મળતો હોય છે જેથી સુરત ખાતે પણ એવી માંગ ઉઠી રહી છે કે જે ઘટના રાજકોટની અંદર બની રાજકોટની અંદર જે રીતે એકસો જેટલા આવાસના ફ્લેટ જે છે સીલ કરવામાં આવ્યા એવી પ્રધાનમંત્રી આવાસ યોજના છે જેને ગરીબોને એક ઘર આપવામાં આવતું છે આવાસ યોજના ને લઈને પરંતુ ક્યાંક ને ક્યાંક રાજકોટ ની અંદર જે ઘટના બની છે આવા જે ગરીબોને ઘર મળતું હોય છે પરંતુ જે એકસો ત્રીસ જે ફ્લેટ છે તે સીલ કરવામાં આવે છે અન્ય વ્યક્તિઓના નામે હોય છે તો જામનગરની વાત કરવામાં આવે તો લોકો સાથે ચર્ચા કરી કે જામનગરની અંદર આવાસ યોજના છે આ કઈ રીતના લોકોને આપવામાં આવે છે એટલે તો વડાપ્રધાન આવાસ યોજના જે સરકાર એક અભિગમ લઈને આવી છે કે ગરીબ માણસો જે ઘર વિહોણા હોય એને ઘર મળે પણ જે વડાપ્રધાન યોજના છે ત્રણ લાખ વાળી છે સાડા પાંચ લાખ વાળી છે અગિયાર વાળી છે તો નાનું મધ્યમ વર્ગ હોય એ ત્રણ લાખ રૂપિયા એના માટે બહુ મોટી રકમ કહેવાય છતાં સરકારશ્રીમાં પોતે એપ્લાય કરે પણ એને જગ્યા કેટલી મળે છે માત્ર બસો ફૂટની બસો કે બસો દસ ફૂટની એક એક રૂમ હોય રસોડું હોય તો એની અંદર એ ગરીબ માણસોનું પરિવાર ઓછામાં જો પાંચથી છ જણા હોય તો એ બિચારા રહી કેવી રીતના એડજસ્ટ કરે સરકારશ્રીએ તો જો ખરેખર ગરીબ માણસોની આવાસ યોજનાનું સપનું સાકાર કરવું હોય તો એ લોકોને ડાયરેક લોકોને ટુ બીએચકે બનાવી દેવો જોઈએ ટુ અંદર રકમ એવડી બધી ના હોવી જોઈએ મોટી બધી રકમ હોય તો જેવું થઈ ગયું તો તમે અગિયાર લાખ સાડા અગિયાર લાખની યોજના કાઢો કે પંદર લાખની કાઢો કે સાડા પાંચ ની કે સાડા સાત ની ઈ યોજના ગરીબ માણસો ને હકીકતમાં લાભ નથી મળતો ઈ મધ્યમ વર્ગ હોય છે તો એ મધ્યમ વર્ગ એનો લાભ લઈ છે એ તો કોમન સોસાયટીમાં પણ લઈ શકે છે પણ આવી યોજના રી સરકાર દ્વારા જે કરવામાં આવી છે મારી દૃષ્ટિએ અયોગ્ય છે અને ખરેખર ગરીબોને મકાન દેવું હોય તો જેમ ઇન્દિરા ગાંધી યોજના હોય કે રાજીવ ગાંધી યોજના હોય જેમ મુંબઈની અંદર બનેલી હતી એવી યોજનાઓનો લાભ ખરેખર ગરીબ માણસોને દઈને તો સાચા અર્થમાં કહેવાય જામનગરની અંદર આવા કેટલા મકાનો ખાલી પડ્યા હશે કે જે લોકોને ઉપયોગી નથી આવતા એમાં જામનગરની અંદર બેડેશ્વર બેડી ગુલાબનગર આવા ત્રણ ચાર જગ્યાએ જે આવાસો બનાવેલા છે એ આજની તારીખની અંદર ખાલી છે કોઈ રહેવા જતું નથી કારણ કે એમાં લીફના પ્રોબ્લેમ હોય છે પાણીના પ્રોબ્લેમ હોય છે એક ગરીબ માણસ ત્રણ લાખ રૂપિયાનું મકાન લીધું હોય હવે એને રોજનો દર મહિને એક હજાર કે પાંચસો રૂપિયા મેન્ટેનન્સ ચાર્જ આપવો પડે મહાનગરપાલિકાની જે ડિપોઝિટ જમા કરી હોય મહાનગરપાલિકા એ ડિપોઝિટનું ધ્યાન નથી દેતું કોન્ટ્રાક્ટરોની મિલી ભગતની ટોટલે ટોટલ ડિપોઝિટ ખવાઈ જતી હોય છે એટલે આવા ફ્લેટો ખાલી પણ છે રેવાવાળા હવે રહેવા નથી ગયા કારણ કે એને જગ્યા ટૂંકી પડે છે એનો પરિવાર મોટો હોય છે મધ્યમનો મધ્યમ વર્ગ હંમેશા પરિવાર મોટો જ હોય છે જે કે વીઆઈપી હોય તો એનો એક દીકરો હોય એક દીકરો હોય ફેમિલીમાં તન હોય વધીને ચાર હોય જેથી કરીને ગરીબ માણસોમાં તો ઓછામાં ઓછા તન ચાર દીકરા હોય ડોસી ડોસા હોય બધા ભેગા રહેતા હોય એ આવા નાના મકાનની અંદર નથી રહી શકતા એટલે આનો લાભ નથી લેતા અત્યારે એ વંચિત છે લાભથી સરકાર દ્વારા જે અધિકારીઓ દ્વારા જે તપાસ થવી જોઈએ કે કેમ જે ફ્લેટ ધારકો છે તેને મળતા નથી અને રાજકોટની અંદર એકસો ત્રીસ ફ્લેટ સીલ કરવામાં આવ્યા છે મારું માનવું છે ત્યાં સુધી જામનગરની અંદર પણ ઘણા ટાઈમ પહેલાં એક વીઆઈપીનું નામ બહાર આવ્યું હતું અને દિવ્ય ભાસ્કર દ્વારા એનું બહુ સારું હાઇલાઇટ કર્યું હતું પણ આજ દિન સુધી એનું કાંઈ કરવામાં આવ્યું નથી મારું માનવું છે ત્યાં સુધી મધ્ય વર્ગને કાંઈ મળતું જ નથી વીઆઈપીઓના મકાન છે અને તપાસ કરે તો હાલમાં પણ જામનગરની અંદર કેટલા મકાનો ભાડે દીધેલા છે ને એ મહાનગરપાલિકાને ખબર નથી એનું કારણ છે કે જે પણ છે ને એ પૈસાવાળા જ લઈ શકીએ છે કારણ કે અત્યારે કોરોના પછી પણ હું માનું છું ત્યાર સુધી ઘણી બધી હોનારો આવે છે માણસો પૈસા ક્યાંથી કાઢે તો હકીકતો એ છે કે જેટલા પણ છે વીઆઈપીઓ છે એના નામના જ છે પંચોટી મધ્યવર્ગમાં આવે પંચોટીમાં રહેતો હોય જામનગર વીઆઈપી રહ્યો છે એને કેવી રીતના મળ્યું મકાન હકીકતમાં એ જ છે કે મધ્ય વર્ગને કોઈ દી લાભ નથી મળ્યું નથી અને બહુ મોટું પરિવાર હોય તો કેવી રીતના જાય જેવી રીતના કે અમારા સાથી મિત્ર કીધું આનંદભાઈ કે ભાઈ મોટો જ પરિવાર હોય તો નનકડા બજેટમાં કેમ મોટા પરિવારમાં મકાન લઈ શકે કારણ કે જગ્યા જેટલી નથી એક રૂમ હોય એક રસોડું હોય સંડાસ બાથરૂમ હોય એનાથી વધારે કઈ નહીં સુવા ક્યાં જાય અગાસી ઉપર તો રોડ સુવાનો છે

ને જેના બંગલા છે એ લોકો મકાન લઈને બેઠેલા છે પણ મારું તો કઈક ને કઈક એવું કહેવાનું થાય છે કે તમે મેન્ટેનન્સ ચાર્જ ની નામે આ ત્રીસ હજાર રૂપિયા જ્યારે ઉઘરાયું છે તો આ મેન્ટેનન્સ તમે ત્રીસ હજાર રૂપિયા પાંચ હજાર પાંચ વર્ષ નું સાના માટે લીધું છે અત્યારે પાંચસો રૂપિયા જે પણ સોસાયટીમાં જે પણ આવાસ ની અંદર તમે રહેવા જાવ છો તો પાંચસો રૂપિયા જે અત્યારે ઉઘરાવો છો ને મેન્ટેનન્સ ના નામે ઝીરો કરીને બતાવો છો અત્યારે જ વીર સાવરકર આવાસ છે એની અંદર માં લીપ નું પ્રોબ્લેમ છે એ વિંગ જે એની અંદરમાં રીફનો પ્રોબ્લેમ છે કોઈ જવાબ દેતો નથી અને જે રહેવાસીઓ બિચારા કંટાળીને એના જૂના મકાન જે દરિયાવાળા મકાન હતા એમાં પાછા રહેવા વયા ગયા છે એવા મારી પાસે ઘણા જ માણસોની રાહ આવેલી છે હું જાતે જઈને તપાસે કરેલી છે એના કોન્ટ્રાક્ટરોને ફોન એ લોકોએ કરેલું છે પછી કોઈ જવાબ જ નથી દેતો તો આ શું છે તમારે આવાસ જ બનાવવી છે તો ગરીબોને સસ્તી આવાજ આપો ને સારી આવાત આપો કે જે એ રહી શકે ને બિચારા લઈ શકે તમે અત્યારે ત્રણ ત્રણ પાંચ પાંચ લાખ રૂપિયાની કે અગિયાર અગિયાર લાખ રૂપિયા તમે આવાસ આપો અગિયાર લાખ રૂપિયા તમે કોઈ પણ સોસાયટીની ની અંદર મકાન મળી જાય છે એમાં ટેનામેન્ટ માણસ લેવા જશે કે આવાસ લેવા જશે એટલે આ જેને મોટું આમાં ભ્રષ્ટાચાર આલે છે ને આ કોઈ ચર્ચાનો વિષય મોટું છે ને આમાં મોટામાં મોટું ભ્રષ્ટાચાર આલે છે એની તપાસ જરૂર ને જરૂર થાવી જોઈએ આ જે પ્રકાર વાત કરવામાં આવી કે જે આવાસ છે ગરીબોને ને મળતું હોય છે પરંતુ જેની કિંમત જ છે જે સામાન્ય જે સોસાયટી હોય છે તેને કિંમત કરતા જે બમણી હોય છે અને જે ગરીબ વર્ગ છે તે ત્રણ થી ચાર લાખ સુધીની જે મકાન છે લઈ શકતું હોય છે પરંતુ જે આવા જે યોજના છે તેમનો અગિયાર લાખ જેટલી રકમ હોય છે અને આને લઈને ક્યાંક ને ક્યાંક જે ભ્રષ્ટાચાર થતો હોય છે ને આમાં મોટા લોકોના મકાન પણ હોય છે તેવું જે લોકો દ્વારા કહેવામાં આવી રહ્યું છે સાગર સંઘાણીય મંદિર જામનગર દર્શક મિત્રો મારો આવાસમાં હાલ આટલું જ કાલે ફરી મળીશું એક નવા મુદ્દા સાથે તમારા વાત સાથે ત્યાં સુધી જોતા રહો મંતવ્ય ન્યૂઝ નમસ્કાર